जूनागढ़ जिल्लानी नेव्यासी विधानसभानी माळियाहाटीनामा जूनागढ़ सांसद राजेशभाई चुडासामा जूनागढ़ जिल्लाना भारतीय जनता पार्टीना प्रमुख किरीटभाई पटेल तेमज नेव्यासी मांगरोळ माळियाहाटीयाना भाजपना उम्मीदवार भगवानभाई करगठियाए तेमना कार्यकर्ता साथे माळियाहाटीनामा कार्यालयनुं आजे उद्घाटन कर्युं हतुं। 22 માં તમારી પર એક વિશ્વાસ મૂક્યો છે તો ભગવાનજીભાઈ હવે 2017 ના મુદ્દા પછી 2022 માં કયા મુદ્દા ઉપર આગળ વધવા માંગે? ભારતીય જનતા પાર્ટીએ મને 2017 માં પણ માંગરોળ વિધાનસભાની ટિકિટ ફાળવી હતી, પરંતુ જે તે વખતે તમામ પ્રકારની પરિસ્થિતિ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખૂબ જ ખરાબ હતી, એને બદલે આ વખતે મને 22 માં ફરીવાર ટિકિટ આપી છે। परंतु गया वक्त करता आ वक्त स्थिति खूब सारी है। एनु कारण है कि मांगरोल तालुका पंचायत पर भारतीय जनता पार्टी की बनी है, माळिया तालुका पंचायत भारतीय जनता पार्टी की है, माळिया तालुका में 60 सरपंचो भारतीय जनता पार्टी में है, तमाम तालुका पंचायत जिला पंचायत सदस्य भारतीय जनता पार्टी में है। आ बधी ताकत ने भेगी करिए तो आ वक्त भारतीय जनता पार्टी उम्मीदवार तरीके मारो विजय निश्चित थे। સંગઠન આ વખતે ખૂબ જ સારું છે, જે સંગઠનમાં જેની નિમણૂક કરવામાં આવી છે એ તન અને મનથી અને ધનથી પણ ખૂબ જ સારું કામ કરે છે, મને એની ઉપર ખૂબ જ વિશ્વાસ છે સંગઠન ઉપર। ગયા વર્ષ કરતા 2017 કરતા આ વખતે સ્થિતિ ખૂબ જ સારી છે। એનું એક મોટું કારણ પણ એ છે કે મુસ્લિમ સમાજના જે મતો છે એમાં ઓવેસીનો પણ ઉમેદવાર છે, આપનો પણ ઉમેદવાર છે, કોંગ્રેસનો પણ ઉમેદવાર છે, એટલે એ મતો એ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીને પણ આ વખતે 15-20% મત મળેવી શક્યતા છે, એટલે મુસ્લિમ સમાજના 4 વિભાજન થવાનું છે એને હિસાબે આ વખતે સ્થિતિ આપણી સારી છે। બધા સમાજો છે, મોમિન સમાજ છે, તમામ સમાજોને સાથે રાખીને હું ચાલીશ અને 5 વર્ષની અંદર જો હું વિજય થઈશ 5 વર્ષમાં માંગરોળ વિધાનસભાનો એક પણ પ્રશ્ન બાકી નહીં રહે અને મારી ચૂંટણી પહેલી ને છેલ્લી છે। ભારત માતા કી જય। બ્યુરો રિપોર્ટ BS9 TV ન્યૂઝ જૂનાગઢ।